ये इतना सीरियस क्यों है? तू जुट्ठू बोल, गमे ते कर, तारा साहेब ने तू कही देख, तने झाड़ा थई गया है, पण तू वेला घर जतो रहे, अने घर जन पर तू क्रिकेट रमवा तो आई सच। अरे आ तो वीडियो चाल है। मैं तो पहले से ही ऑफिशियल हूँ, मैं तो पहले से ही पहन के ही आता हूँ। इसलिए बाकी नहीं है। कैम गए? अरे मैं गुस्सा दिखाई दे से। मजा मा? मजा मा? अरे अंकल कैसे हो? बस बढ़िया बेटे। भाई मनोरथ को लग गई। और भाई ऐसे ऐसी जगह पे मसाज हो रहा है, मसाज नहीं नहीं उसको ऐसी जगह पे लगी है ना कि पूछो मत। हेलो एवरीवन, गुड इवनिंग। कहाँ का સાંજના ગુજરાતી ગુડ ઇવનિંગ ગુજરાતી કેવી રીતે કેવું એ ખબર નહીં પડતી આપણને, એટલું બધું ગુજરાતી આપણને આવડતું નહીં, એટલા માટે અમે ગુડ મોર્નિંગ હોય તો સુપ્રભાત કહી દઈએ અને ગુડ નાઇટ હોય તો શુભરાત્રિ કહી દઈએ, પણ ગુડ ઇવનિંગને કેવી રીતે કહેવાનું? તો એ બધી ચર્ચા આપણે સાઈડમાં મૂકીએ, તો આપણે જવાનું છે. ઓહો પાછા લાઈટો આવે છે, કઈ છે જે હોય જો દો. આપણે જઈએ છીએ સીધા અત્યારે, પેલા તો સાઈડ લાઈટ આપીને હું સાઈડમાં જતો રહ્યો, પેલા ઓટો રિક્ષાવાળા ભાઈને જવા દઈશું આપણે, કેમ કે એમને બહુ બધું જલ્દી છે. તો ઓહો ચલો આપણે બી યલો કરી દઈએ. લો ચલો મોટા ભાઈ, એમાં બી યલો છે, તમે એકલા ક્યાં છો? તો આપણે જઈએ છીએ બોક્સ ક્રિકેટ રમવા માટે. ક્યાં? બોક્સ ક્રિકેટ રમવા માટે. મેં મારા જીવનમાં કદી ક્રિકેટ રમી નહીં, પણ અત્યારે રમીશ. જ્યારે મારા પપ્પાને ખબર પડી ને ફરીથી ચેપ્ટરમાં મારા પપ્પા વચ્ચે આવી ગયા, એમને જવાનું તો મેરેજમાં, તો મને કંઈક તું જઈ જાય મારા ફોઈના ત્યાં, તો મેં ના પાડી કે મને કંકોત્રી નહીં આપી એટલા માટે. તો મેં એમને મોકલી દીધા કે તમે જઈ આવો. તો મને પૂછ્યું કે તું ક્યાં જાય છે? તો મેં કીધું હું ક્રિકેટ રમવા જાઉં. એમને મને એટલું જ જવાબ આપ્યો કે હું મેચ જ્યારે જોતો, જ્યારે ક્રિકેટ જોતો હોઉં તો તને ગમતી નહીં, તો તું ક્રિકેટમાં શું કામ જાય? શું કહેવાનું મારે એમને? શું કહું હું એમને? તમારી પાસે કોઈ આન્સર સારો એવો હોય પપ્પાના આપવા માટે જવાબ, તો કોમેન્ટ કરો કે મારા પપ્પાને શું કહેવું જોઈએ. એકચ્યુઅલીમાં ક્રિકેટ તો એક બહાનું છે જવાનું, એ માટે હતું નહીં, કેમ કે ઘણા ટાઈમથી અમારું શું કે મીટઅપ એવું કંઈ થતું હતું નહીં, તો બસ એક નાનકડું મીટઅપ સમજી લો. અને બહુ દૂર બી નહીં, મારા ઘરથી જસ્ટ 2.5 કિલોમીટરની અંદરમાં જ છે. ત્યાં જવાનું, આપણું જે સેવા સદન છે મામલતદાર ત્યાં આગળ, તો ત્યાં આગળ જઈશું. અને બોક્સ ક્રિકેટનું આયોજન મનોરથ કે કરેલું છે કે ભાઈ આપણે બોક્સ ક્રિકેટ રમીએ. એકચ્યુઅલી એને પરમ દિવસે મેસેજ નાખ્યો હતો, ગુરુવાર સાંજે, આઈ થિંક ગુરુવાર સાંજે એવો કંઈ મેસેજ નાખ્યો હતો, યાર કાલ સવારે નાખ્યો હતો. તો મને એનો ફોન આવ્યો હતો કે ભાઈ તું કેમ જવાબ ના આપ્યો હજુ સુધી પોલમાં, વોટ્સઅપ ગ્રુપની અંદર? તો એકચ્યુઅલીમાં હું નહોતો જવાનો, કેમ કે મારા પાસે ટાઈમ હતો નહીં, ઘઉંનું થોડું ઘણું કામ બાકી હતું, કેમ કે હમણાં ઘઉં ભરાયા છે ઘરે, તો તમને ખબર જ છે આપણે ગુજરાતીઓમાં ઘઉં ભરાવાની એક પ્રથા હોય ઉનાળાની અંદર. તો અત્યારે 20 મણ જેટલા ઘઉં મેં મારા ખભેથી ઊંચા કરીને મારા ફર્સ્ટ ફ્લોર પર ચડાયા છે, એટલે મારી હાલત હું જ જાણું કે ભાઈ શું હાલત થાય. મજૂરી કરી છે નહીં, મારા પપ્પાએ મને કરાવી છે નહીં, એટલા માટે. અને આ ગ્રાફિક્સ બહુ મસ્ત સારા એવા લાગે છે નહીં. ચલો તો એ ચડાયા છે, અને ચડાવીને પાછું હું અત્યારે આ બોક્સ ક્રિકેટ રમવા જાઉં છું. તો મંદરસે મને બપોરે મેસેજ કર્યો કે ભાઈ તું ગમે તે કર, તારા આવવાનું છે, એટલે આવવાનું જ છે, મને ઈચ્છા નથી. ઓહો બુલેટવાળા ભાઈ, એમનું જ બુલેટ છે એમ, બહુ વોચ કર્યો, આઈ થિંક તમને નહીં સંભળાય પણ વાઇઝર રાખેલું છે એટલે. તો મંદરસે મને મેસેજમાં શું લખ્યું ખબર છે? તું જુઠ્ઠું બોલ, ગમે તે કર, તારા સાહેબને તું કહી દેખ, તને ઝાડા થઈ ગયા, પણ તું વહેલા ઘરે જતો રહે, અને ઘરે જઈને તું ક્રિકેટ રમવા તો આવીશ જ. યાર શું કહેવું મારે એને, હવે કઈ રીતે સમજાવું મારે એને? એટલે મેં મારા સાહેબને ખબર નહીં એકચ્યુઅલીમાં કે હું ક્રિકેટ રમવા જવા માટે વહેલા ઘરે ગયેલો. યાર હવે કહેવું પડે છે. સાહેબ જોતા હોય તો માફ કરજો, આઈ થિંક તમે મને લાગતું નહીં જોતા છો મારો વિડીયો, પણ જોતા હોય તો જોઈ લેજો. તો આપણે પહોંચી ગયા સેવા સદન, કરણનગર રોડ પાસે છે આજે કડીમાં. અને મેં ઇન્સ્ટાગ્રામમાં મીટઅપ બી રાખી હતી, કદાચ કોઈ જોયું હોય તો. અને મેં મામલતદાર જ લખેલું છે, મને બી ખબર નહીં કાલ બોક્સ ક્રિકેટ ક્યાં આગળ છે અને ક્યાં નહીં. તો બસ હવે ત્યાં આગળ જઈશું અને હવે બોક્સ ક્રિકેટ રમીશું. કોણ કોણ આવવાનું છે મને બી આઈડિયા છે નહીં, કેટલું લાંબુ લાંબુ બોલ્યો નહીં હું, પણ મજા આવી સારું. સેવા સદન મામલતદાર કચેરી, હવે અહીંયાથી ક્યાં આગળ જવાનું મને બી આઈડિયા છે નહીં,
બોક્સ ક્રિકેટ કઈ બાજુ છે? આઈ થિંક આટલામાં જ ક્યાંક છે. તો આઈ થિંક બોક્સ ક્રિકેટ અહીંયા આટલામાં જ ક્યાંક હોવું જોઈએ. તો હું અહીંયા પેલા ઊભો રહીશ અને ઓકે ઓલી સાઈડ છે એમ ને, જવાનો રસ્તો કઈ બાજુ છે? આપણે યુટર લઈને પેલા અંદરની સાઈડ જોતાઈએ ત્યાં જવાનો રસ્તો છે કે નહીં. પહોંચી જ ગયેલો યાર, ત્યાં ગયો સીન થઈ ગયો મારો. મેં તો ખિસ્સામાં હાથ નાખ્યો તો મોબાઈલ જ નહીં, અને મોબાઈલ ગયો ક્યાં કહું? પછી યાદ ઘરે તો ફોન લીધો જ નહીં મેં તો પાછો ઘેર મોબાઈલ લેવા જઈશ. હા તો ઘેર મોબાઈલ લેવા જવું પડશે મારે. વચ્ચે ઓમ મળ્યો, આ પાછળ જ છે, કદાચ મિરરમાં દેખાતું હોય તો હું નહીં દેખાતું. હા દેખાય છે, તો પાછો ત્યાં જઈશ, હું મોબાઈલ લઈને પાછો આવીશ ત્યારે મેળ પડશે. હવે અંડરબ્રિજની અંદર ગોમિંદાનો અવાજ મને બહુ મસ્ત લાગે છે. ઘરેથી મોબાઈલ લઈને તો આવતો રહું છું, અને આઈ થિંક મનોરથના કોલ પણ આવે છે તો ઉપાડવા નહીં, ફોન લઈ લીધો. બસ હવે પાછો હું ફરીથી જઉં છું ત્યાં આગળ, અને કઈ નહીં યાર, પેટ્રોલ બાળવાની આદત, તો ફરીથી અમે પેટ્રોલ બાળી દીધું. બહુ મજા આવી, શું મજા આવે યાર. હાલ તો ઓલરેડી શોર્ટેજ ચાલી રહી છે પૈસાની, પેટ્રોલની નહીં. પેટ્રોલ તો મોદી સાહેબે બહુ ભર્યું છે આપણે ઇન્ડિયામાં, તો પેટ્રોલની જરા પણ શોર્ટેજ નથી. આપણે સારી શોર્ટેજ છે તો પૈસાની, કોઈ આવતું છે જ નહીં. આપણા યુટ્યુબમાં વ્યૂ ના આવે ને પૈસા ના આવે, બસ એવી હાલત છે. હાલ પેટ્રોલના નાખા એટલા પૈસા યુટ્યુબવાળા આપી દે ને તો બહુ, જો કે તમારા ઉપર જ છે બધું, એટલે બહુ જાતે ચર્ચા નહીં કરવી આપણે. હે તું દેખાય છે ને X3 મસ્ત લાગે ને, પૈસા એના જ છે ભાઈ. તાણ પૈસા નહીં, પૈસા નહીં શું કરતો, X3 લાવો છો ને તું? હું લાવ્યો હપ્તે, ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોઈ હતી કે તમે અહીંયા શું કરવા આવ્યા, તમે અહીંયા શું કરવા આવ્યા? તો એક સરસ મજાનો જવાબ હતો, હપ્તા ભરવા. તો બસ હું પણ હપ્તા ભરવા માટે અહીંયા આવ્યો છું. ચલો એ અનર કલી, ચલો કોઈ આવશે તો કોલ કરશે. ચલ કયું ભાઈ, મજામાં? કે તબિયત પાણી? તું જા આગે જા, મેં તો દીખી નહીં તેરે કો, મેં તો તેરે કો દિખાઈ નહીં. તું જા આગે જા. અરે મેં ઉધર દેખાઈ નહીં આપકો. મેને દેખા, તું ઇધર ખડા થા, ઇધર ઘૂમ કે ઇધર આયા, મેને દેખા તુજે. ઓ તું રુકા નહીં મેરે લિયે, મુજે બુરા લગા. અરે મેં તો મરે કો બુરા લગા, બસ અબે નહીં બોલા મેરે કો. જા કિટ્ટા તેરે કિટ્ટા. નહીં મુજે નહીં પતા કહા કે ચિંટુ ભાઈ, મેં જા રહા હું ઉધર. કિધર? ઓ એટીએમ કા મોટો કપ હે ના? હે એટીએમ કા મોટો રેસિંગ કપ આ રહા હે સીઝન 2. હા રેસિંગ મે મેં ગયા, પાર્ટી સ્મિત ગયા. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન એન્ડ બેસ્ટ ઓફ લક. તો આપણે જે વિચાર્યું હતું ને એ વાળું નથી આ, આપણે જે આવ્યા હતા ને એ આ નહીં, આ અલગ છે. મતલબ હું આઈને બક 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 ચાલુ પડી ગયો, પણ આ એ વાળું નથી.
તો આપણે જવું પડશે મામલતદાર કચેરી જે ખરી ને એની બાજુમાં એક્ઝેક્ટ અડીને છે તો ત્યાં જવાનું. તો હવે અમે ત્યાં જઈશું. તો હવે પાછા હેડે અમે ત્યાં જવા માટે. તો અમે આવ્યા ને આમથી આમ, હું પહેલાં આવ્યો બતાવ્યું, પાછો ઘેર મોબાઈલ લેવા જોયો, ઘેર મોબાઈલની પાછો અહીંયા એ જ જગ્યા ઉપર આવ્યો. પાછું મેં લોકેશન જોયું ત્યારે મને ખબર પડી કે બાજુમાં રસ્તો છે, ત્યાંથી જવાનું. અને મામલતદારની બાજુમાં રસ્તો અહીંયાથી જવાનું. ઓ માય ગોડ, લાઈટો ચાલુ છે. ચલો અહીં તો પણ ધરું છે ને. ચલો મોબાઈલ ભૂલી જતો, મોબાઈલ લેવા જતો, શું કરું યાર. અમારા યુટ્યુબર લોકો ને આટલું બધું યાદ રાખીને ભૂલી ગયા. કેસો સરજી, બઢિયા મજે મે. બુઝા ઇસકી ડિલીવરી મેમ નહીં આ પાયા થા ભાઈ, ચમક રહી હૈ. કશું લગ રહી બતાવો કોમેન્ટ મેં. કેસો ભાઈ, બઢિયા મજે, ફર્સ્ટ ક્લાસ, એક નંબર. અરે કમ્પ્લીટ, ચાર મહિનાનો થઈ ગયો. ઓકે ઓકે, મારું જીવ લલચાઈ ગયો છે, સોરી યાર, શું કરું. ડોમિનાન જાને મન તેરે તીન નયન, દો ઉપર એક નીચે, તો ચાર ઉપર. કેસે ભાઈ, બઢિયા. શું ચાલે? મને યાર જીવ બળ કેમ હેલો માન જોઈ મારા આવી પર છે. હવે મને તો પેલા 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 સોરી કીધું મારતો. હા મને લાગી રહ્યું કે મારે આવશે. આપણે અહીંયા નમવાનું છે, દળો બેટ, પ્લાસ્ટિકની દળી અને પ્લાસ્ટિકનું બેટ. એને મને જ્યારે બાજુ અંધારે અંધારું છે. શું છે ચાર્જીસ? આપણે ચાર્જીસ જોઈ લઈએ. એકચ્યુઅલીમાં મને ખબર છે નહીં. ઓહો, એક ઘંટે કે 800 રૂપિયા, નાઇટ કે ઓર દિન કે 600 રૂપિયા, ઓર નાઇટ કે 2 ઘંટે કે 1500, ઓર દિન મેં 2 ઘંટે કે 1100. મતલબ ગુજરાતીમાં કહું, રાતના 1 કલાકના 800, 2 કલાકના 1500, ડબલ. ખાલી 100 રૂપિયા ઓછા ડબલમાં. સેમ નાઇટમાં બી એવું છે, 100 રૂપિયા ઓછા 2 કલાક માટે અને 1 કલાક માટે. દેખીશું, કોણ કોન્ટેક્ટ નંબર આપેલો, કોલ કરો. બાકી આજુબાજુ કંઈ છે નહીં અહીંયા. નાસ્તા પાણી માટેનું કોઈ હોટલ બોટલ કે દુકાન કે પાનનો ગલો એવું કંઈક છે નહીં, જેવું તમને મળી રહે એવું. પેલી સાઈડથી દેખાવ સામે તો મામલતદાર કચેરી, આગળ જતો ચોકડી, ત્યાં આગળ ભજીયા ભજીયા મળી જશે. નાસ્તો કોઈને કરવો હોય તો આ રીતનું કંઈક છે. હા, સીધા આવો, ક્રિકેટ રમવા માટે મળીએ. મનોરથ કો લગ ગઈ. ભાઈ એસી જગ્હા પે નહીં, નહીં ઉસકો એસી જગ્હા પે લગી હે ના, કે પૂછો મત. એ દેખો કેસે હિલ રહા હે, એ દેખો. મનોરથ કેસા ફીલ લગ રહા હે, મનોરથ ઇસમે ફોન કી તરફ દેખો કેસા સ્માઈલ. આય આય, તેરા ફ્યુચર સેફ હે ના? મનોરથ, મનોરથ નીચે દેખો ને, એક બાર ગિરા ના આવો, બહાર ના આ ગયો. ભાગ સલા, મેં ટોન લેકે કહા ભાગુંગા. અરે ખેલને કે ભાગને કે થોડી ના, હા તો રમવાનું જ તો. ફાઇનલી આયરનમેન ઓર થોર કી ટીમ મેં આયરનમેન હાર ગયા. ઓર શર્મિંદા હો કે મુંહ છુપા રહા હે, દેખો કોણ હાલસી હે. સારા કેપ્ટન હી નબળા હે, અમારા કેપ્ટન હી નબળા. તેરે ક્યાં બોલના હે? કેપ્ટન તેરા નબળા હે ના? કુછ નહીં હોતા હે. એ તેરા કેપ્ટન ભાઈ, તેરા કેપ્ટન નબળા હે ના? હા નબળા હે કેપ્ટન, નબળા હે ભાઈ.
भाई मारो कैप्टन नबड़ो कैप्टन से कुछ नहीं हुआ ए, मैंने तीन विकेट लिया बंदा तू बोली सद नहीं ये क्या वो मैं त्रण विकेट ली था बराबर ना क्या ली था क्या विकेट ली था मैं तीन विकेट ली था ओके ए गुजराती फर्सी बोल जी तीन गुजराती फर्सी बोल ना हां कोई बात नहीं मैं त्रण विकेट ली था वो तो बैठो घंटा नहीं करो यार सही बात है चलो चलो कोई बात नहीं चलो ना हम दोनों व्लॉगिंग कर रहे हैं एक साथ हो गया तमने वजन लागत हो ना तो घर थे मंगाओ पे कपड़ा धोने धोको आओ खबर आंसू कर तू क्या कर रहा है भाई बीच में हट जा वाओ रगड़ दो क्लीन बॉल आउट अरे आउट नहीं तू एवं एवं आउट से अरे आउट से आउट से बाहर निकल जाओ आउट से बाहर निकल जाओ ए रगड़ दो ना रगड़ दो अरे रे बका रगड़ दो ना હું અહીંથી નક્કી એવું કર્યું કે જવાનું છે ડાયરેક્ટ સીધું કલોલ કાં તો છતરાલની વચ્ચે અમૃત હોટલ છે ને ત્યાં આગળ થેપલાને ખાવા માટે ચલો ભાઈ ચલો ચશ્મો પહેલા ભૂલી ગયો ચશ્મો તો અહીંયા જ પડી જાય પડી જાય તો પડી જાય ટાયર ચડી બેસત ભમરા ઉડતા હોય ભમરા એવું લાગે એવું અમે લોકોએ એવો પ્લાન કર્યો કે જવાનું છે છતરાલ અમૃત હોટલ પાસે અને ત્યાં જ નાસ્તો પાણી કરીને પછી સૌ સૌના ઘરે પાછા રિટર્ન એવું કંઈક પ્લાનિંગ છે બધાનું સાહેબ એ વાલા ના ઇધર હમ તો પહેલે સે મેં તો પહેલે સે ઓફિશિયલ હું મેં તો પહેલે સે પહેન કે આતા હું ઓફિશિયલ ઇસલિયે 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 બાકી નહીં હે ટાઈગર જિંદા હે ટાઈગર જિંદા હે તું આઈ જા તું આઈ જા ચાલ આઈ જા ભાઈ કેવો ભાઈ મજામાં કેવી માઈકી આવું બોલાય યાર એમ કે માથું દુખતું એમ કે તું મંથન એ મારતો ફોટો પર આવું કરવાનું ઈ Thank you.
मेरे को डॉक्यूमेंट कर देना ठीक है, वो तो मैं कर दूंगा, इसको कोई दिक्कत नहीं। चलो भाई ने फोटोग्राफ अच्छा ले लिया, मुँह खुद आया तो गांठिया गाता था अनाज मन जला था ज़्यादा बना तो हार बना पर मन तबियत खराब होती थी उसे। मजा मा मजा मा अरे अंकल कैसे हो? बस बढ़िया बेटे मौज कर दे बेटे। कौन? मैं तो सबसे छोटा हूँ, 2006 की साल मेरी। अरे आ तो वीडियो चाल बोल लागियो फोटो बड़ो ये वो तू सेल्फी वीडियो है जो जबरू हो नहु लाए नहीं भाई नहु लाए अन आके खाली नीचे बोल दे जो बड़ी बस बस तभी ये भाई खाली जो नाक में सुजी में लेके आपका राइड है नाक बराबर हाल पूर तू आछो नेक्स्ट वीडियो जो है आगे आगे अपना नाम डूबना नहीं चाहिए कि भाई माइकस क्लब ऑफ पड़ी नाम बहुत ये इतना सीरियस क्यों है? चार लोग स्ट्रेंथ अपनी दिखनी चाहिए, प्यार अपना दिखना चाहिए, फैमिली अपनी दिखनी चाहिए ठीक है। तो नेक्स्ट प्यार करो क्या, ये दोनों को बहुत पसंद आ गया और एक दूसरे को हे कृष्ण हरे जगन्नाथम बोल बोल चल भाई अरे इधर 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 जा रहे सालो रुक जाओ मेरे को ये निकाल देना पड़ेगा मेरे को मेरा एग्जॉस्ट निकालना पड़ा सबकी बोलती बंद बाय बाय करो सब्सक्राइब थैंक यू हमारे मम्मी गुस्सों से नूबी लागे थे अब नहीं क्या हम तो आ वीडियो ना अपने अहियाँ जी एंड करिए एम गए एने पर गुस्सों दिखाई देते देखा है लाल पीढ़ी सही रही है जो कि पीढ़ी तो मारे लाइट से इतना पीढ़ी दिखाए वीडियो सारो लगे तो लाइक कमेंट शेयर सब्सक्राइब करवाना भूलता नहीं चलो बाय।